નમસ્કાર દર્શક મિત્રો રિયલ નેટવર્કના આ શિક્ષણ વિશ્વ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે બસ દર ગુરુવાર આવે એટલે રાત્રે નવ કલાકે શિક્ષણ વિશ્વ કાર્યક્રમમાં આપના સુધી વિવિધ શિક્ષણની અને નોકરીની માહિતી પહોંચાડવાનો અમારો નમ્ર પ્રયાસ છે ફરીવાર આ શિક્ષણ વિશ્વ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો રિયલ નેટવર્કનો માત્ર ને માત્ર આશય એટલો છે કે વિદ્યાર્થીઓને એના વાલીને અને અભ્યાસ પૂરો થઈ હોય તો નોકરી શોધતા ઉમેદવારોને થોડી ઘણી પણ માહિતી માર્ગદર્શન અને જાણકારી મળે એવા આશયથી રિયલ નેટવર્ક આ શિક્ષણ કાર્યક્રમ આપના સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ કરે છે ચાલો આ અઠવાડિયામાં શું નવી બાત હતી શું નવી જાણકારી હતી તમારા સુધી પહોંચાડીએ દર્શક મિત્રો શિક્ષણની વાત છે ત્યાં સુધી આપણે બધા અત્યારે ચિંતા કરીએ છીએ કે કોરોના કોરોનાનો નવો આ જે આવ્યો છે ઓમિક્રોન એનું શું થશે શાળાઓ બંધ થશે ધંધા રોજગાર બંધ થશે કે શું આ દહેશત વચ્ચે આપણે જીવીએ છીએ અને એમાંથી બચવાનો ઉપાય શું એની પણ ચિંતા કરીએ છીએ રોજ કેસ વધી રહ્યા છે આપ સૌને નમ્ર વિનંતી છે કે ભલે જોખમી ન લાગતું હોય તેમ છતાં પણ માસ્ક પહેરવા બને ત્યાં સુધી બહુ ક્રાઉડ ટોળું ભેગું થયું હોય એની વચ્ચે ન જવું આવી કાળજી તો આપણે બધા લઈએ શિક્ષણની વાત છે ત્યારે શાળાઓમાં પણ શું થઈ શકશે એની ચિંતા આપણે બધાને સ્વાભાવિક છે પણ આ ચિંતાની વચ્ચે પંદરથી અઢાર વર્ષના વિદ્યાર્થીઓ બાળકોને વેક્સિન આપવા માટે ની તૈયારી થઈ ચૂકી છે પહેલી જાન્યુઆરીથી એકત્રીસ બાર બે હજાર સાત પહેલાં જન્મ હોય એવા એટલે કે પંદર વર્ષ પૂરા થયા હોય પંદરથી અઢાર વર્ષ એવા બાળકોને રસી આપવાનું એટલે વેક્સિન કોરોનાની વેક્સિન આપવા માટેનું કામ શાળાઓમાં શરૂ થશે સુરતની વાત કરીએ તો સુરતમાં એક લાખને એકતાલીસ હજાર બાળકો પંદરથી અઢાર વર્ષના શાળાઓમાં અભ્યાસ કરી રહ્યા છે એ બધી શાળાઓને જાણકારી આપવાનું શરૂ થયું છે અને તંત્ર શાળાઓમાં જઈને આ બાળકોને પંદરથી અઢાર વર્ષની ઉંમરના બાળકોને વેક્સિન આપશે શાળાઓ પાસેથી માહિતી એકત્ર થઈ ગઈ છે થઈ રહી છે આમ એક લાખ એકતાલીસ હજાર બાળકોને પહેલી તારીખથી વેક્સિન અપાશે શાળાઓમાં અને અંદાજે પંદર વીસ હજાર બાળકો એવા છે કે શાળાઓમાં નથી જતા આવા બાળકોને જે પ્રમાણે નોંધ છે તે પ્રમાણે રસી આપવા માટેની તૈયારી થશે તો ખૂબ સારો પ્રયાસ ગુજરાતમાં સુરત મહાનગરપાલિકા દ્વારા ખૂબ નોંધનીય પ્રયાસ થઈ રહ્યો છે કારણ કે જેમને વેક્સિન બે ડોઝ અપાઈ ગયા છે જે લોકોને એક વખત કોરોના સંક્રમિત અગાઉ થઈ ગયા છે તે લોકોને કદાચ સંક્રમિત થાય તો બહુ જોખમી નથી એટલી જ અસર થાય છે ત્યારે જે બાળકો વેક્સિન નથી લઈ શક્યા અઢાર વર્ષથી નાના એમાં જોખમ વધુ છે એટલે પંદરથી અઢાર વર્ષના બાળકોને વેક્સિન આપીને એને પણ સલામત કરવાનો નમ્ર પ્રયાસ થઈ રહ્યો છે અને બીજા પણ એક સારા સમાચાર એ છે ને આગમચેતી રૂપે ત્રીજો બુસ્ટર ડોઝ વેક્સિનનો આવી રહ્યો છે અને દસમી જાન્યુઆરીથી જે ફ્રન્ટ વોરિયર્સ છે ડોક્ટરો નર્સીસ અને મહાનગરપાલિકાનો જે કામ કરી રહેલો સ્ટાફ આ લોકો જે કોરોના વોરિયર્સ છે એ લોકોને દસમી જાન્યુઆરીથી વેક્સિનનો ત્રીજો ડોઝ પણ આપવાની તૈયારી થઈ ચૂકી છે એટલે સુરત મહાનગરપાલિકાનો નમ્ર પ્રયાસ અને આમ પણ વિશ્વના દેશોની અત્યારની પરિસ્થિતિ અને જો ભારતની સરખામણી કરીએ તો વેક્સિનને કારણે ભારત બીજા દેશો કરતાં વધુ સલામત દેખાઈ રહ્યો છે આ કોરોનાને લાગે વળગે છે ત્યાં સુધી ત્યારે આ વેક્સિન માટે પણ વાલીને વિનંતી છે કે તમારું બાળક એકત્રીસ બાર બે હજાર સાત પહેલાં જન્મી હોય પંદરથી અઢાર વર્ષને હોય તો એવા બાળક વેક્સિનથી રહી ન જાય એટલે પહેલી જાન્યુઆરીથી એની વેક્સિન આપવામાં આવનાર છે તો એ માહિતી એ તમે ચોક્કસ મેળવજો દર્શક મિત્રો જ્યારે આ ત્રીજી લહેર જે દિવાળી પહેલાં આવવાની આપને દહેશત હતી આશંકા હતી એને બદલે આ નવો વોરિયન્ટ ઓમિક્રોન સ્વરૂપે આ ત્રીજી લહેર હવે ડોકાઈ રહી છે અને જાણકારોનું કહેવું છે કે જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીમાં કદાચ પીક ઉપર હશે પણ રાહતના સમાચાર એ પણ ડૉક્ટરો આપે છે કે આ બહુ ગંભીર નથી દાખલ પણ નથી ભાગના થવું પડતું અને એને કારણે એમાં મૃત્યુનો રેશિયો અત્યારે નહિવત છે એટલે ગભરાવા જેવું નથી માત્ર યોગ્ય સારવાર લઈ લેવી એ માટેની ખાસ તંત્રની તાકીદ છે અને વેક્સિન બાકી હોય તો લઈ લેવું માસ્ક પહેરવું જેથી કરીને કદાચ નવરોગ કેસિસ વધશે તો પણ આપણે બીજી બહુ મોટી દહેશત જાનહાની નહીં થાય એવું ચોક્કસ લાગી રહ્યું છે અને એટલે જ આ બધાની વચ્ચે આપણે જીવવાનું છે કદાચ બે વર્ષથી રિયલ નેટવર્ક આ માધ્યમથી તમારા સુધી હંમેશા સંદેશો આપ્યો છે કે કાળજી રાખો સાવચેત રહો ગભરાવાનું તો એટલે નથી કે આપણે બીજું કશું કરી શકીએ એમ નથી આ બધાની વચ્ચે કોરોનાની વચ્ચે પણ આપણે જીવતા શીખવાનું છે અને જો આપણે જીવતા શીખી જઈએ કાળજી રાખતા થઈ જઈએ તો કદાચ કોરોનાની વચ્ચે આપણે રાબેતા મુજબની જિંદગી જીવી શકશું શાળાઓને પણ બંધ નહીં કરવી પડે ધંધા વેપારને પણ બંધ નહીં કરવો પડે લોકડાઉન જેવું હથિયારનો ઉપયોગ પણ નહીં કરવો પડે એ વાત ચોક્કસ છે તો આપણે કાળજી રાખીએ આને કારણે જે બીજી વાત કોલેજોમાં પણ હવે કોરોનાની આ ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ એકેડેમિક કાઉન્સિલની મળેલી તાજેતરની બેઠકમાં નિર્ણય લીધો છે કે કોલેજના સેમેસ્ટર એકથી પાંચ એફઆઈ બી કોમ એસવાય બી કોમ અને ટીવાયનું પહેલું સેમેસ્ટર હોય એટલે પાંચમું સેમેસ્ટર એકથી પાંચ સેમેસ્ટરની પરીક્ષા હવે ઓનલાઈન લેવાશે એનો નિર્ણય લેવાઈ ગયો છે અને છેલ્લા સેમેસ્ટર એટલે કે ગ્રેજ્યુએટ લેવલનું યુજી છે યુજીના એટલે ગ્રેજ્યુએટ લેવલના અંડર ગ્રેજ્યુએટ લેવલમાં છઠ્ઠું સેમેસ્ટર ટીવાયનું છેલ્લું સેમેસ્ટર અને માસ્ટર ડિગ્રી હોય તો ચોથું સેમેસ્ટર એ પરીક્ષા ઓનલાઈન લેવી કે ઓફલાઈન લેવી એની સત્તા આવનારા સમય અને સંજોગોને જોઈને કુલપતિશ્રીને આપવામાં આવી છે આમ ઇનિશિયેટિવ પણ કોરોનાને કારણે એની તૈયારી શરૂ કરવામાં આવી રહી છે એટલું જ નહીં શાળાઓમાં અત્યારે દ્વિતીય સામાયિક ધોરણ નવથી બારમાં આ બીજી સામાયિક પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે અને બીજી પરીક્ષાઓ આવતા અઠવાડિયે પણ શરૂ થવાની છે ત્યારે આ શાળાઓએ પણ જો કેસ વધે તો ઓનલાઈન પરીક્ષા લેવા માટેની તૈયારી શરૂ કરી દીધી છે અને જ્યારે ઓનલાઈન પરીક્ષાઓની યુનિવર્સિટીની શાળાઓ તૈયારી શરૂ કરી હોય ત્યારે મારા દર્શક મિત્રોને વાલી શ્રીઓને હાથ જોડીને વિનંતી છે કે ઓનલાઈન એજ્યુકેશનને ઓનલાઈન પરીક્ષાને હવે જીવનનો ભાગ બનાવીને એને સ્વીકૃતિ આપો એમાં વધુ ધ્યાન રાખીને એના વધુ સારા ઉપયોગથી આપણું બાળક સરસ રીતે ઓનલાઈન એજ્યુકેશન લેતું થાય ઓનલાઈન એક્ઝામમાં પરફોર્મન્સ કરતું થાય એના માટેની તૈયારી વાલી બાળક માટે કરાવે કારણ કે બાળકના શિક્ષણને ખૂબ મોટી અસર થઈ ગઈ છે ઓનલાઈન એજ્યુકેશનને જેવું મહત્ત્વ આપવું જોઈએ એવું વાલી દ્વારા પરિવારના વાતાવરણમાં આપી નથી શકાતું એને હવે આપણે આપવું પડશે દર્શક મિત્રો તાજેતરમાં જ એક બીજા સમાચાર એ છે કે કેન્દ્ર સરકાર સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એક કોમ્પિટિશન દેશભરની યુનિવર્સિટી અને કોલેજો વચ્ચે કરવામાં આવી હતી આમ અટલ ઇનોવેશન રેન્કિંગ્સ રિપોર્ટ આવ્યો છે અટલ ઇનોવેશન રેન્કિંગ રિપોર્ટ શિક્ષણ સંસ્થાઓનો તો શૈક્ષણિક સંસ્થાઓમાં યુનિવર્સિટીમાં કોણ ટોપ પર છે એના રેન્કિંગ અપાણાતા કોલેજોમાં પણ કઈ કોલેજ વધુ સારું ઇનોવેશન એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોબ પ્લેસમેન્ટ એજ્યુકેશન સિસ્ટમ સ્ટાફની ગુણવત્તા વિદ્યાર્થીઓમાંથી કેટલા આ પાસ થઈને કેવી નોકરીઓ લાગ્યા છે આ બધું પરફોર્મન્સ જોઈને આ એટ ઇનોવેશન માટેનો આ રેન્કિંગ આપવામાં આવ્યા છે મોટેભાગે કોલેજોમાં દેશભરની આઈઆઈટી શ્રેષ્ઠ છે અને આ રિપોર્ટ આ જે કોમ્પિટિશન થઈ છે રેન્કિંગ એમાં પણ ટોપ રહી છે પણ કોલેજો જે દેશભરની છે એમાં બે કોલેજ આઈઆઈટીની કોલેજ જે છે એ તો છે જ પણ એલડી એન્જિનિયરિંગ કોલેજ જે અમદાવાદની છે એ દેશભરમાં ટેકનિકલ કોલેજમાં એલડી એન્જિનિયર કોલેજનો ત્રીજો નંબર આવ્યો છે એ ગુજરાત માટે ગૌરવની વાત છે અને નોન ટેકનિકલ કોલેજની અંદર એન્ટરપ્રિન્યુરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા જે આપણો વારસાગત પરંપરાગત આપણો વ્યવસાય કરવાનો ધંધો કરતા હોય એ ધંધામાં વધુ સારું કરી શકાય એના માટે એન્ટરપ્રિન્યુરશીપ ડેવલપમેન્ટ જે કોલેજ છે ભારત સરકાર ઓફ ઇન્ડિયા એમાં ભારતભરમાં નોન ટેકનિકલ કોલેજમાં આપણે ગાંધીનગર આવેલી આ કોલેજનો ફર્સ્ટ નંબર આવ્યો છે યુનિવર્સિટીની વાત કરીએ તો દેશભરની યુનિવર્સિટીમાં જીટીયુ જે કોલેજનું સંચાલન ગુજરાતમાં કરી રહી છે એ ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી જે છે એનો દેશભરમાં સાતમો નંબર છે અને આપણી ગુજરાતની અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી દેશભરમાં નવમું સ્થાન છે એટલે દેશભરની યુનિવર્સિટીનું આ રેન્કિંગમાં ગુજરાતની ટોપ ટેનમાં બે કોલેજ જીટીયુ અને ગુજરાત આવી છે ટેકનિકલ કોલેજની અંદર એલડી એન્જિનિયર કોલેજ છે અને નોન ટેકનિકલ કોલેજની અંદર એન્ટરપ્રિન્યરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા આ કોલેજનો ફર્સ્ટ રેન્ક આવ્યો છે આ ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અપાયેલા રેન્કિંગમાં ગુજરાત શિક્ષણના પ્રવાહની સાથે છે એનો આપણને વિશેષ આનંદ છે યુનિવર્સિટીમાં અગાઉ પણ મેં કીધું એમ નવી શિક્ષણ નીતિ અને જ્યારથી યુનિવર્સિટીના નવા કુલપતિ આપણા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં જે નવા કુલપતિ ચાવડા સાહેબ આવ્યા પછી એ વાયબ્રન્ટ છે નવા નવા કોર્શિસ નવી નવી પ્રવૃત્તિ નવી નવી વ્યવસ્થા એવો કરી રહ્યા છે એની અંદર કાપડ ઉદ્યોગ ટેક્સટાઇલ અને હિન્દુ ધર્મ વિશેના વિવિધ સર્ટિફિકેટ કોર્શિસનો અભ્યાસક્રમ નક્કી થયો છે અને એ શરૂ કરવા માટેના નિર્ણયો લેવાના છે ઇનિશિયેટી અને બીજી સંસ્થાઓને એમાં જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું છે એની જાણકારી તમારા સુધી આપી દર્શક મિત્રો બીજી એક જાણકારી તમને આપવાનો મારે માત્ર એક નમ્ર પ્રયાસ છે તાજેતરમાં જીપીએસસી ગુજરાત જાહેર સેવા આયોગ ગુજરાત સરકારની નોકરીઓમાં ક્લાસ વન અને ક્લાસ ટુની ભરતી માટેની જે પરીક્ષાઓ લેવાઈ રહી છે ને બે દિવસ પહેલાં આ પ્રિલિમ પરીક્ષાઓ છવ્વીસમી ડિસેમ્બરે જે લેવાણી સુરતની અંદર જે વિદ્યાર્થીઓ નોંધાયા હતા એમાંથી સત્તાવન ટકા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા સરકારના ઉચ્ચ હોદ્દા ઉપર ક્લાસ વન અને ક્લાસ ટુ માટેની જે પરીક્ષાઓ લેવાય છે એમાં વિદ્યાર્થીઓ માનસિક રીતે કે પૂર્વ તૈયારી કરતા જ નથી અને નોકરી માટેની ઈચ્છાઓને કારણે ફોર્મ તો ફરી દે છે પણ એમાંથી સત્તાવન ટકા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા માત્ર તેતાલીસ ટકા જ પરીક્ષા આપવા આવ્યા આ વિદ્યાર્થીઓની માનસિકતા વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વિદ્યાર્થીઓની તૈયારી એ ઘટે છે એનો આ પુરાવો છે આપણું બાળક પ્રાઇમરી સ્કૂલમાં હોય ત્યારથી આવી કોમ્પિટેટિવ એક્ઝામ માટેની આત્મવિશ્વાસ અને તૈયારી અને મહેનત હોવી જોઈએ એ મહેનત નથી પરિણામે વિદ્યાર્થીઓ ડરે છે તૈયારી કરતા નથી અને પરિણામે આવી પરીક્ષાઓમાં ગેરજાર રહે છે ખરેખર તો ગુજરાતમાંથી તેર હજાર ત્રણસો ને સાઠ સોરી સુરતમાંથી તેર હજાર ત્રણસો સાઠ વિદ્યાર્થીએ આ ક્લાસ વન ટુ આ એ ડેપ્યુટી કલેક્ટર કક્ષા રાજ્યના રજિસ્ટર કક્ષાની જોબ માટેની કોઈ પણ એની ગ્રેજ્યુએટ આમાં પરીક્ષા આપી શકતા હોય આવી ખૂબ સારી આ પોસ્ટ છે એના માટેની આ પરીક્ષા હતી જીપીએસસીની અને એમાં તેર હજાર ત્રણ ત્રણસો ને છન્નું સાહીઠને તેર હજાર ત્રણસો છન્નું ઉમેદવારો સુરત શહેરના પરીક્ષાઓમાં નોંધાયા પરીક્ષા કેન્દ્રો માટે નોંધાયા હતા એમાંથી માત્ર પાંચ હજાર ત્રેપન વિદ્યાર્થીઓ જ પરીક્ષા આપી એના કરતાં જાળે સાત હજાર છસો વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા મારે તો તમને ઇન્ડિકેશન મારે તો તમને એક રેડ સિગ્નલ એ આપવું હતું કે વિદ્યાર્થીઓની માનસિકતા કેટલી નબળી છે આત્મવિશ્વાસ કેટલો નબળો છે પૂર્વ તૈયારી નથી પણ જોબ માટે ઈચ્છા થાય ને ફોર્મ ભરી દે પણ તૈયારી કરતા નથી પરિણામે આપણે આવી સારી નોકરીની એક તક ગુમાવતા હોઈએ છીએ તમે જો તમારા બાળકોને આવી સરસ જોબ અપાવવા માંગતા હો ને સરકારના કર્મચારી બનાવવા માંગતા હો સારા અધિકારી બનાવવા માંગતા હો તો સ્કૂલ લેવલથી આવી પરીક્ષા માટેને એને માનસિક આપણે તૈયાર કરવા જોઈએ તાજેતરમાં અમ તો એવું કહેવાય છે કે આવું કેમ થાય છે બાળકોમાં વાંચન નથી તમારું બાળક ભણતું હોય ને માત્ર પરીક્ષાની તૈયારી પૂરતું વાંચે એ પૂરતું પણ નથી જે બાળક ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધી એના અભ્યાસક્રમમાં પાસને સારા ટકા સાથે પાસ થાય એ ગોખી પણ નાખે એની તૈયારી પણ કરે એ પણ પૂરતું નથી આવી કોમ્પિટેટિવ એક્ઝામ જ્યારે આપવાની હોય ત્યારે બાળક પહેલેથી એ હાઈસ્કૂલમાં હોય ત્યારથી ઇતર વાંચન પરીક્ષા સિવાયનું વાંચન જો હોય તો એ બાળકમાં આત્મવિશ્વાસ અને આવી કોમ્પિટેટિવ એક્ઝામ માટે એક મજબૂત કેન્ડિડેટ તરીકે સ્પર્ધા કરી શકે એવું બે જ બંધાઈ જતું હોય છે આવી પરીક્ષાઓ માત્ર ગોખીને નથી અપાતી આવી પરીક્ષાઓ બે જ પોતાનો ઉભો કરીને આપી શકાતી હોય છે આ કાળજી લેવી અને એટલે જ હમણાં તાજેતરમાં હૈદરાબાદમાં એક મોટી લાઇબ્રેરીના ઉદઘાટનમાં આપણા ભારતના ચીફ જસ્ટિસ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એક બહુ મોટો એક નિર્દેશ કર્યો જસ્ટિસશ્રીનું નામ પણ હું તમને જણાવીશ એનવી રમન્ના આપણા ભારત ના મુખ્ય ન્યાયાધીશ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એનવી વી હૈદરાબાદની એક લાઇબ્રેરીમાં ઉદ્ઘાટન મેં એવું કીધું અને દરેક રાજ્ય સરકારને નિર્દેશ કર્યો અપીલ કરી કે દરેક શાળા અને કોલેજોમાં એક સારામાં સારું પુસ્તકાલય લાઇબ્રેરી હોવી જોઈએ બાળકોને વાંચતા કરવા માટેનો એક નમ્ર પ્રયાસ થવો જોઈએ આ ઇતર વાંચન જ બાળકના બેજને મજબૂત કરશે ખરેખર ભારત સરકારના આ મુખ્ય ન્યાયમૂર્તિની આ ચિંતા એણે કરેલો નિર્દેશ એ ખરેખર ખૂબ જરૂરી છે શાળા કોલેજોમાં સરસ લાઇબ્રેરી હોવી જોઈએ ને મોટાભાગની કોલેજોમાં તો લાઇબ્રેરી હોય છે યુનિવર્સિટીમાં લાઇબ્રેરી છે અલગ અલગ સુરતમાં વીર નર્મદ લાઇબ્રેરી છે અલગ અલગ વિસ્તારમાં લાઇબ્રેરી છે તો વરાછા હિરાબાગ પાસે સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ સંચાલિત જેડી ગાબાણી પુસ્તકાલયને વાંચના છે આનો વધુમાં વધુ ઉપયોગ થાય લોકો અને વિદ્યાર્થીઓ વધુમાં વધુ પુસ્તક વાંચે એવી ચિંતા આપણા દેશના મુખ્ય ન્યાયમૂર્તિએ કરી છે આપણે બધા વાંચન કરીએ અને આની જાગૃતિ લાવીએ એ આપણા બધાના હિતમાં છે શ્રીઓને ફરી ટકોર કે તમે તમારા બાળકનું સારું ભવિષ્ય બનાવવા માગતા હો તમે તમારા બાળકને એક પ્રગતિશીલ એક દીર્ઘદૃષ્ટિવાળો વ્યક્તિ બનાવવા માંગતા હો એ ડૉક્ટર એન્જિનિયર ભલે બને પણ એક સારો વ્યક્તિ બનાવવા માંગતા હોય તો એને તમારા પાઠ્યપુસ્તક સિવાય બાળકના પાઠ્યપુસ્તક સિવાય ઇતર વાંચન એ સિવાયનું વાંચન કરતો થાય એવો ચોક્કસ નમ્ર પ્રયાસ કરશો દર્શક મિત્રો શિક્ષણ જગતના તો જેટલા સમાચાર લઈએ એટલા ઓછા છે આપણે સમયને પણ સાચવવાનો છે અને એટલે જ આ વિભાગ પૂરો કરીને હવે નોકરી માટે ન્યૂઝપેપરમાં આવતી માહિતીમાંથી તમને ઉપયોગી થઈ શકે એવી માહિતી તમારા સુધી અમે આ નોકરી માટે પહોંચાડીએ છીએ તો આ જોબ રિક્વાયરમેન્ટ જે છે એની માહિતીને આધારે તમે ફોર્મ ભરી શકશો ઉમેદવારો તમારા સુધી માહિતી પહોંચી શકશે એક બહુ સરસ તક છે કે એક્ઝામ વિના બેંકમાં ગ્રેજ્યુએટને નોકરી માટેની તક છે બેંક ઓફ ઇન્ડિયાની સ્પેશિયાલિસ્ટ સિક્યુરિટી ઓફિસર ની 25 જગ્યાઓ છે સિક્યુરિટી ઓફિસર માટે એમાં એક્ઝામ નથી લેવાની અને એ ગ્રેજ્યુએટ એમાં આ ફોર્મ ભરી શકશે અને સાતમી જાન્યુઆરી એની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે અને ચોવીસ ડિસેમ્બરથી એની ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ઇન્ટરવ્યૂ અને ગ્રુપ ડિસ્કશનને આધારે જ આનું સિલેક્શન થશે એક્ઝામ લેખિત આપવાની નહીં હોય આ ઓફ ઇન્ડિયા એ સ્પેશિયાલિસ્ટ સ્પેશિયલ કંઈ હોય સિક્યુરિટી ઓફિસર્સની પોસ્ટની ભરતી જાહેર કરી છે અને તમારે સાતમી જાન્યુઆરી સુધી ઓનલાઈન ફોર્મ ભરવાનું છે એની સેલરી પણ ખૂબ સારી છે સરકારના નિયમ પ્રમાણે અડતાલીસ હજાર એકસો સિત્તેર શરૂ થાય ને એનો ઇન્ક્રીમેન્ટ લગભગ સત્તરસો ચાલીસ છે ઓગણપચાસ હજાર નવસો દસથી જે શરૂ થાય એનો ઓગણીસો નેવું એનો ઇન્ક્રીમેન્ટ છે આમ ઓગણ સિત્તેર હજાર આઠસો દસ સુધી એની પગાર ધોરણ થઈ શકે છે તો એપ્લિકેશન માટે માત્ર એકસો પંચોતેર ફી છે એ એસીએસટીને અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે જનરલ ઉમેદવારો માટે આઠસો પચાસ રૂપિયા આ ફી છે એની કેટેગરી પ્રમાણે એની જગ્યાઓ છે અને આ રીતે અરજી તમે કરી શકશો ઉમેદવારની લાયકાત શું તો કોઈપણ સબ્જેક્ટમાં એ ગ્રેજ્યુએટ થયેલો હોવો જોઈએ માન્ય યુનિવર્સિટી સંસ્થામાંથી એ ગ્રેજ્યુએશન ડિગ્રી મેળવેલી હોવી જોઈએ શૈક્ષણિક યોગ્યતા સંબંધિત વિસ્તૃત માહિતી તમને નોટિફિકેશન જાણવા મળશે નોટિફિકેશન માટેની લિંક પણ તમને બેંક ઓફ ઇન્ડિયા ડોટ કો માટે આપી છે એમાં જઈને તમે લિંકથી તમે વધુ માહિતી એમાં મેળવી શકશો શું લાયકા જોઈએ મિનિમમ ગ્રેજ્યુએટ જોઈએ એની ઉંમર મેક્સિમમ ચાલીસ વર્ષની હોય એ ચાલી શકશે અનામતના વિદ્યાર્થીઓને એમાં ત્રણથી પાંચ વર્ષની છૂટછાટ હોય છે બસ આ માહિતી તમારા સુધી પહોંચાડીએ છીએ પસંદગીની પ્રક્રિયા અગાઉ તમને કીધી આમ સામાન્ય ઇન્ટરવ્યૂ અને ગ્રુપ ગ્રુપ ડિસ્કશન છે બસ આવી બીજી માહિતી તમારા સુધી અમે પહોંચાડીએ છીએ માત્ર અમારો આ નમ્ર પ્રયાસ છે અને એ અલગ અલગ માહિતી હવે આપણે જોઈ શકીએ છે કે યુપીએસસી ઇન્ડિયન પબ્લિક સર્વિસ કમિશનની સીડીએસ એટલે યુપીએસસીની જ આ પરીક્ષા એક્ઝામ બે હજાર બાવીસ જાહેર થઈ છે અને એમાં અગિયારમી જાન્યુઆરી સુધીમાં આ તમે અરજી કરાવી શકશો દર્શક મિત્રો આ તબક્કે મારે તમને ચોખવટ કરવી છે તમે બધા જાણતા જ હશો પણ વિશેષ આપણે ડિસ્કસ કરીએ કે આપણા બધાના મનમાં એવું છે કે જે કલેક્ટર કે કમિશનર થવું હોય આઈએસ આઈપીએસ આઈઆરએસ થવું હોય આઈએફએસ થવું હોય તો જ યુપીએસસીની પરીક્ષા આપવાની ના એવું નથી કેન્દ્ર સરકારના તમામ ડિપાર્ટમેન્ટમાં ઉચ્ચ પદ માટેની ભરતી એ યુપીએસસી દ્વારા જ થતી હોય છે એટલે માત્ર આઈએસ આઈપીએસ માટે નહીં એ સિવાયની ઇન્કમ ટેક્સ હોય લશ્કર હોય ટેલિફોન હોય રેલવે હોય આ જીએસટી હોય તમામ પ્રકારના ઉચ્ચ અધિકારી માટેની ભરતી પ્રક્રિયા યુપીએસસી કરતી હોય છે અને એને આ સીડીએસ એક્ઝામ દર વર્ષે લેવાય છે અને એક્ઝામ માટેની આ જાહેરાત આવી છે આ માટેનો ફોર્મ પ્રક્રિયા આ શરૂ થઈ ગઈ છે તમે એ ભરી શકશો ઇન્ડિયન પબ્લિક સર્વિસ કમિશનની એક્ઝામ બે હજાર બાવીસ માટેનું નોટિફિકેશન થયું છે અગિયારમી જાન્યુઆરી સુધીમાં ઓનલાઈન મોડથી તમે પરીક્ષાનું ફોર્મ ભરી શકશો શૈક્ષણિક લાયકાત મોટા ભાગે ગ્રેજ્યુએશન એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ ધોરણ બાર પાસ કર્યું હોવું જોઈએ વિસ્તૃત જાણકારી ઓફિશિયલ વેબસાઇટ પરથી ઉપલબ્ધ છે અને મિનિમમ ગ્રેજ્યુએટ મોટાભાગની હોય છતાં કઈ પોસ્ટ માટે કેટલી કઈ લાયકાત એની શું બીજી ઉંમર એ બધું અલગ અલગ તમને એની વેબસાઇટ ઉપરથી જાણવા મળશે સેલરી સરકારના જે નિયમ અનુસાર મળશે ઇન્ડિયન મિલિટરી એકેડેમી તથા ઇન્ડિયન નેવલ એકેડેમી માટે અરજી કરનાર ઉમેદવારનો જન્મ આ બે જાન્યુઆરી નવ્વાણુંથી પહેલી જાન્યુઆરી બે હજાર ચાર પછીનો ન હોવો જોઈએ એની વચ્ચેનો હોવો જોઈએ એની એક ઉંમરની લાયકાત છે વયમર્યાદાની લાયકાત છે એરફોર્સમાં જે ઉમેદવારો ફોર્મ ભરશે સીડીએસ એટલે આ ત્રણે ત્રણ પાંખમાં આ ભરતી જ ઓફિસરોની કરવાની છે એમાં મહિલા ઉમેદવારો માત્ર ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી માટે શોર્ટ સર્વિસ કમિશન જો સીડીએસનું લોંગ ફોર્મ છે શોર્ટ સર્વિસ કમિશન આર્મીમાં જે ભરતી કરવાની છે એની આ માહિતી છે અને ત્રણેય બ્રાન્ચમાં મિલિટરીમાં પણ છે નેવીમાં પણ છે અને એરફોર્સમાં પણ છે નેવી આર્મી અને નેવી માટેની બે હજાર ચાર પછી જન્મેલા ન હોવા જોઈએ અને એરફોર્સમાં જો અરજી કરવાની હોય તો પહેલી જાન્યુઆરી બે હજાર ત્રણ પહેલાં જન્મેલા હોવા જોઈએ ત્યાર પછીના જન્મેલા ન હોવા જોઈએ એ વયમર્યાદા છે તમે આમાં ચોક્કસ પરીક્ષા આપી શકશો એની લેખિત પરીક્ષા રાઇટિંગમાં લેવાશે એના મેરિટ પછી ઇન્ટરવ્યૂ લેવાશે અને લેખિત પરીક્ષા દસ એપ્રિલે યોજાશે એની પણ તમને એ માહિતી આપીશ કદાચ સંખ્યા ત્રણસો એકતાલીસ છે એટલે ઘણી મોટી જગ્યા છે ત્રણસો એકતાલીસ જગ્યાઓ આર્મીની ત્રણેય પાંખમાં ઓફિસર કક્ષાની ભરવા માટેની આ જાહેરાત છે આ સાર્વસ્વત કોપરેટિવ બેંક ભારતની સૌથી મોટી અર્બન કો ઓપરેટિવ બેંક એટલે સારસ્વત કોપરેટિવ બેન્ક એની મુખ્ય ઓફિસ મુંબઈ છે એની બ્રાન્ચિસ દેશભરમાં છે અને સુરત શહેરમાં પણ સારસ્વત કો ઓપરેટિવ બેન્કની શાખાઓ આવેલી છે અને સારસ્વત કોપરેટિવ બેંકનું ખૂબ મોટું કામ ભારતની સૌથી મોટી અર્બન કો ઓપરેટિવ બેંક છે અને એમાં ત્રણસો પોસ્ટ જગ્યા ઓફિસર માટેની છે અને ત્રણસો પોસ્ટ માટે તમે ચોક્કસ અરજી કરી શકશો ગુજરાતના ઉમેદવારોના માટે આમાં મોટી તક રહેલી છે ત્રણસો બેઠક છે એટલે આની તમારા માટે સારી તક છે જુનિયર અધિકારીની ત્રણસો ખાલી જગ્યા માટેની ભરતી છે વેબસાઈટ માધ્યમથી એકત્રીસમી ડિસેમ્બર સુધીમાં બસ એક દિવસ રહ્યો છે તમારા માટે આવતીકાલ એકત્રીસમી ડિસેમ્બર સુધીમાં તમે ઓનલાઈન એપ્લિકેશન કરી શકશો ત્રીસ વર્ષ વધુમાં વધુ હોવા જોઈએ એનાથી મોટા હો તો તમે અરજી નહીં કરી શકો ત્રીસ વર્ષ સુધીના વ્યક્તિ એની મારી મર્યાદા છે એપ્લિકેશન ફી આ જગ્યા માટે ઉમેદવારે કોઈ પણ પ્રકારની એપ્લિકેશન ફી ભરવાની નથી એની વધુ માહિતી સારસ્વત કોઓપરેટિવ બેંકની બેન્કની વેબસાઇટ છે સારસ્વત કોપરેટિવ બેન્ક ડોટ કોમ સ્લેશ એસેટ્સ રિક્રુટમેન્ટ વગેરે જે માહિતી છે એના આધારે તમે ખાલી સારસ્વત કોટ બેંક ડોટ કોમમાં જશો તો પણ ત્યાંથી આ તમને લિંક મળશે અને તમે અરજી કરી શકશો શૈક્ષણિક લાયકાત કોઈપણ સબ્જેક્ટમાં ગ્રેજ્યુએશન બી કોમ બીબીએ બીસીએ બીએ એની ગ્રેજ્યુએટ કેન એપ્લાય કોઈપણ વિદ્યાશાખામાં ગ્રેજ્યુએટ થયેલા વ્યક્તિ અરજી કરી શકશે વિસ્તૃત જાણકારી તમને વેબસાઇટ પરથી મળશે સેલેરી પસંદગી પામણાં ઉમેદવારને નિયમો અનુસાર માસિક વેતન મળશે ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂને આધારે થશે પરીક્ષા લેવાશે અને ત્યાર પછી ઇન્ટરવ્યૂને આધારે તમારી પરીક્ષા પસંદગી થશે દર્શક મિત્રો બસ આવી માહિતી મોટાભાગે ગ્રેજ્યુએટ હોય આપણે બીજી માહિતી પણ જોશો ગ્રેજ્યુએટ હોય પછી એ નોકરી શોધતા હોય છે અને બેંકની નોકરી મળે એ બધાની ઈચ્છા હોય છે પણ અગાઉ કીધું એમ આપણી અગાઉ તૈયારી ન હોવાને કારણે આપણે આવી પરીક્ષાઓમાં સફળ નથી થઈ શકતા ખાસ કરીને ગુજરાતી ઉમેદવારો ગુજરાતી વ્યક્તિઓ પ્લીઝ હવે જાગો આ બેકારી વધી રહી છે પણ સારા ઉમેદવારો નથી મળતા એ પણ વાસ્તવિકતા છે ત્યારે આપણે સક્ષમ થઈએ સ્કિલ કેળવીએ અને આવી કોમ્પિટેટિવ એક્ઝામમાં બરાબર લડી લઈએ તો ભવિષ્ય તમારા હાથમાં છે નેવી નેવીની એક બ્રાન્ચ ગણો તો બ્રાન્ચ આર્મીનો જ એક ભાગ છે ઇન્ડિયન કોસ્ટગાર્ડ જેમ આર્મીનો એક ભાગ બીએસએફ છે બોર્ડર સિક્યુરિટી ફોર્સ મિલિટરીની સાથે બોર્ડર સિક્યુરિટી ફોર્સ એ સરહદનું રક્ષણ કરે છે એમ દરિયાઈ સરહદનું રક્ષણ જે કરે છે એને ઇન્ડિયન ગાર્ડ કહેવાય અને ફેબ્રુઆરીમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડની ભરતી માટે ત્રણસો બાવીસ જગ્યાઓનો પ્રક્રિયા થશે તો ઇન્ડિયન કોસ્ટગાર્ડમાં ભરતી થવા માટેની આ પણ તમારા માટે ઉત્તમ તક છે ઓનલાઈન અરજી તમે ચૌદમી જાન્યુઆરી સુધી કરી શકશો અને અરજદારોની ભરતી અને ગ્રુપ પાડીને સ્ટેજ વાઇઝ કરવામાં આવશે અને આ કોસ્ટગાર્ડ એટલે દરિયો ગુજરાતને સોળસો કિલોમીટરનો તમામ રાજ્યોમાં ભારતમાં સૌથી વધુ દરિયો અને બોર્ડર કોઈને મળી હોય તો ગુજરાત છે એના ફાયદા પણ છે અને જોખમો પણ છે પણ એના ફાયદા લઈએ તો અઢળક છે બંદરોનો વિકાસ દરિયામાં અલગ અલગ જે કાંઈ ધંધા વ્યવસાય માટેની એ સરહદનો આપણે સરસ ઉપયોગ કરી શકીએ ઇન્ડિયન કોસ્ટગાર્ડ પણ મોટી સંખ્યામાં તેના જ છે ત્યારે ગુજરાતીઓ કોસ્ટગાર્ડમાં જાય એવી પણ આ સૌ કોઈ આ આર્મી અધિકારીઓની ઈચ્છા હોય છે ત્યારે ધોરણ દસ ધોરણ બાર ડિપ્લોમા પાસને તક આપવામાં આવશે અને સ્ટેજ એકની એક્ઝામ અને ચાર સ્ટેજમાં એની ભરતી પ્રક્રિયા થશે એમાં સ્ટેજ વન પ્રાઇમરી એક્ઝામ માર્ચ બે હજાર બાવીસમાં લેવામાં આવશે આ શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારે કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડ આપણે માધ્યમિક શિક્ષણ બોર્ડ ગુજરાતમાં આવે સીબીએસઈ બોર્ડ આવે એમ કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી મેથ્સ અને ફિઝિક્સ એટલે સાયન્સ બારમા ધોરણ અગિયાર બાર ભણ્યા હોય એવા વિદ્યાર્થીઓ મેથ્સ અને ફિઝિક્સ બારમામાં હોય અને એ રીતે બાર પાસ કરવું હોવું જોઈએ ડોમેસ્ટિક બ્રાન્ચ માટે એટલે ગુજરાતના જો ગુજરાતમાં રહેવાનું હોય તો ડોમેસ્ટિક બ્રાન્ચ માટે ધોરણ દસ ઉમેદવારો ધોરણ દસ પાસ ઉમેદવારો પણ અરજી કરી શકશે ટેકનિકલ પોસ્ટ જે છે આ ત્રણસો બાવીસમાંથી અલગ અલગ પોસ્ટ છે એમાં ટેકનિકલ પોસ્ટ છે એ ભરતી માટે ઉમેદવાર ધોરણ દસ પાસ કર્યું હોવું જોઈએ આ સાથે સંબંધિત વિષયોમાં ડિપ્લોમા પણ કર્યું હોવું જોઈએ એની વયમર્યાદા પણ આપવામાં આવી છે બે હજાર ચાર સુધી જન્મેલા વ્યક્તિઓ અરજી કરી શકશે અને અનામત વર્ગના ઉમેદવારોને એમાં થોડાક નિયમ અનુસાર ત્રણથી પાંચ વર્ષની છૂટછાટ મળશે સેલેરી પણ લેવલ થ્રી અનુરૂપ દર મહિને એકવીસ હજાર સાતસોથી સ્ટાર્ટ થશે લેવલ પાંચને અનુરૂપ ઓગણત્રીસ હજાર બસો મળશે તો જે ઉમેદવારો અમારા ઉમેદવારી કરવા માગતા હોય એણે આ વેબસાઈટ જોઈન ઇન્ડિયા કોસ્ટગાર્ડ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને ઓનલાઈન મોડથી અરજી કરી શકાશો ચૌદમી જાન્યુઆરી ની અરજી કરવાની છેલ્લી તારીખ છે છેલ્લી જાહેરાત પણ આપણે જોઈ લઈએ ખરેખર પશ્ચિમ રેલવેમાં વેસ્ટર્ન રેલવેમાં વેસ્ટર્ન એન્ડ સેન્ટ્રલ રેલવે કહેવાય એટલે ગુજરાતીમાં પશ્ચિમ મધ્ય રેલવે એટલે આપણું મુંબઈ એનું સેન્ટર પશ્ચિમ મધ્યમ રેલવે એટલે વેસ્ટ સેન્ટ્રલ રેલવેમાં સ્પોર્ટ્સ પર્સનની એકવીસ જગ્યાઓ છે જે ઉમેદવારો જે વ્યક્તિઓ સ્પોર્ટ્સમાં ભાગ લીધો છે સ્પોર્ટ્સની જેની પાસે સર્ટિફિકેટ અને સ્પર્ધામાં ભાગ લીધેલો છે એવા સ્પોર્ટ્સ પર્સનની અનામત જગ્યાઓ સરકારમાં હોય છે રેલવેમાં પણ છે બધી જગ્યા હોય છે તો રેલવેમાં સ્પોર્ટ્સ કોટામાં એકવીસ બેઠકો માટેની ભરતી પ્રક્રિયા છે જે ઉમેદવારો આમાં સ્પોર્ટ્સ કોટામાં રેલવેમાં ભરતી થવા માગતા હોય એમણે વીસમી જાન્યુઆરી સુધીમાં અરજી કરવાની છે નોન ટેકનિકલ પોસ્ટ માટે ધોરણ બાર પાસ કર્યું હોવું જોઈએ ટેકનિકલ પોસ્ટ માટે ઉમેદવારે ધોરણ દસ પાસ સાથે આઈ ટીઆઈમાં ડિગ્રી મેળવેલી સર્ટિફિકેટ મેળવેલું હોવું જોઈએ આ તમામ પોસ્ટ માટે ઉમેદવારે નેશનલ કે ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પિટિશનમાં ભાગ લીધેલો હોવો જોઈએ જે ઉમેદવારે રાજ્ય કક્ષામાં નેશનલ કક્ષાએ ભાગ લીધો હોય કે રાજ્ય કક્ષાએ ભાગ લીધો હોય નેશનલ કે ઇન્ટરનેશનલ કક્ષાએ ભાગ લીધો હોય અને એવા સ્પોર્ટ્સ પર્સનને આ રેલવેના સ્પોર્ટ કોટામાં એકવીસ જગ્યા માટેની તક રહેલી છે વયમર્યાદા અઢારથી પચીસ વર્ષ છે એપ્લિકેશન ફી પાંચસો રૂપિયા છે એસસી એસટી વગેરેને એમાં રાહત છે અને અરજી કરવા માટે વેસ્ટર્ન સેન્ટ્રલ રેલવે ડોટ ઇન્ડિયન રેલવેઝ ડોટ જીઓવી ડોટ ઇનના માધ્યમથી તમને લિંક મળશે તમે ઓનલાઈન અરજી કરી શકશો રિક્રુટમેન્ટ રેલે રિક્રુટમેન્ટ સેલ્સ સ્પોર્ટ્સ કોટા નોટિફિકેશન જે છે એમાં જઈને તમે વધુ માહિતી મેળવી શકશો તો આ હતા રિયલ નેટવર્કના શિક્ષણ કાર્યક્રમમાં તમને આપવા જેવા સમાચાર બસ અમે તમને ન્યૂઝ નથી આપતા અમે તમને માહિતી આપીએ છીએ શિક્ષણ માટેની બાળકોની સારી કારકિર્દી ઘડતર માટેની આવનારા સમયમાં બાળકોને વાલી કંઈ ઘડી શકે એની દિશા આપવા માટેનો અમારો આ પ્રયાસ છે દર ગુરુવારે રાત્રે નવ કલાકે આ કાર્યક્રમમાં આપણે બધી આવી વાતો કરીએ છીએ તમને આ કાર્યક્રમ ગમતો હશે ઉપયોગી થતો હશે તો અન્યને પણ જાણ કરીને આ જાણકારી એને ઉપયોગી થાય એવો તમે પ્રયાસ કરશો તો ફરી આવતા ગુરુવારે રાત્રે નવ કલાકે મળીએ ત્યાં સુધી રજા આપશો નમસ્કાર